નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં જે લગ્ન પ્રસંગ બાબતે મંજૂરી માટે નવી જોગવાઈ થયેલ છે તે અંગેની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકુન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક લગ્ન પ્રસંગની મંજૂરી માટે નવી જોગવાઈ લગ્ન પ્રસંગ સત્કાર સમારંભ માટે લેવી પડશે ઓનલાઈન પરવાનગી જી હા મિત્રો હવેથી જે લગ્ન પ્રસંગ અથવા તો સત્કાર સમારંભનું આયોજન કરો છો તો તેના માટે સૌપ્રથમ પ્રથમ ઓનલાઈન પરવાનગી મેળવવાની રહેશે તો તેની સંપૂર્ણ વિગતો આપણે જોઈશું તો મિત્રો આ તાજેતરમાં પરિપત્ર થયેલ છે કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને ધ્યાને લેતા આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઈન પરવાનગી આપવા બાબત તો ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તારીખ અગિયાર બાર બે હજાર વીસના રોજ આ પરિપત્ર થયેલ છે અને આ પરિપત્ર આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ છે તો મિત્રો આપણે પરિપત્રની વિગતો જોતા જઈએ તો તો આ ઠરાવ છે જેમાં જણાવેલ છે કે રાજ્યના હાલમાં ગૃહ વિભાગના તારીખ ચોવીસ અગિયાર બે હજાર વીસના હુકમ નંબર તો અહીંયા હુકમ નંબર લખેલ છે તે હુકમની વિગતે સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ કે બંધ સ્થળોએ જે સ્થળની ક્ષમતાના પચાસ ટકાથી વધુ નહીં પરંતુ મહત્તમ સો વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ કે પ્રસંગનું આયોજનને મંજૂરી આપવાની જોગવાઈ અમલમાં છે અને રાજ્યમાં હાલની કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને ધ્યાને લેતા આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની બાબત જે રાજ્ય સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો રાજ્ય સરકાર દ્વારા જે આ બાબત વિચારણા હેઠળ હતી તેની પુખ્ત વિચારણાને અંતે કોવિડ નાઇન્ટીનની પ્રવર્તમાન સ્થિતિને લક્ષમાં રાખી રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ બાબતે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે એનઆઈસી દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઇઝિંગ મેરેજ ફંક્શન નું એક નવું સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે જેને ડિજિટલ ગુજરાત પોર્ટલ એટલે કે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કાર્યરત કરવામાં આવેલ છે તો મિત્રો આ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનું જે પોર્ટલ છે તે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર કાર્યરત કરી દેવામાં આવેલ છે અને તેનું ફંક્શન છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઇઝિંગ મેરેજ ફંક્શન એટલે કે લગ્ન માટેનું ફંક્શન જે આયોજન કરવા માટેની મંજૂરી માટેનું આ ફંક્શન એડ કરવામાં આવેલ છે તો મિત્રો હવેથી આ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા અંગે ઉક્ત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો જી હા મિત્રો જે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તે વેબસાઇટ ઉપર જઈ અને અરજદારે લગ્નનું આયોજન કરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ લઈ શકશે અથવા તો તેને પીડીએફ સેવ કરી શકશે અને જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશનની સ્લીપની માગણી કરે તો તે અરજદાર રજૂ કરવાની રહેશે તો આમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ તેની રજીસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ લઈ શકાય છે અથવા તો તેને પીડીએફ સેવ કરી શકાય છે અને જ્યારે પણ આ લગ્ન પ્રસંગના આયોજન દરમિયાન જો કોઈ પોલીસ અધિકારી અથવા તો સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી કે કર્મચારી આપના લગ્ન પ્રસંગમાં મુલાકાત લઈ અને રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન સ્લીપની માગણી કરશે તો આમાં અરજદારે આ રજીસ્ટ્રેશન સ્લીપ બતાવવાની રહેશે તો આ પ્રમાણે હવેથી જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેના ઉપર જઈ અને ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે તો તેની ઓનલાઈન નોંધણી કેવી રીતે કરાવી તે હવે આપણે આગળ વિડીયોમાં જણાવીશું તો જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ